नमस्कार, समाचारमां आपનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 289 શાળાઓમાં સ્માર્ટ લર્નિંગની અભિનવ પહેલ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરાવ્યું લોન્ચિંગ. ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોનું જ્ઞાન સરળતાથી આપવાની કવાયત. ગાંધીનગર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગમાં નાગરિકોને સાંકળવાનો નવતર પ્રયોગ. જનરક્ષક યોજના હેઠળ 100 નાગરિકો સ્વેચ્છાએ જોડાયા પોતાના જ વિસ્તારમાં જાનમાલની સુરક્ષા માટે. દેશના ખેડૂતોને મોદી સરકારની એક વધુ ભેટ. 50,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને આપી લીલી ઝંડી. કૌશલ્ય વિકાસ માટે એકીકૃત રાષ્ટ્રીય નીતિને પણ અપાઈ મંજૂરી. હુરિયત સાથે વાતચીતનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કાશ્મીરની મુલાકાત દરમિયાન રાજ્યની તથા અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. ફ્રાન્સ ખાતે ઓગસ્ટમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય દોડ સ્પર્ધામાં ભાગ લેશે મહેસાણાના પોલીસ બેડાના હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ ભરવાળ. રાજ્યકક્ષાએ 20 અને રાષ્ટ્રીય કક્ષાએ 2 મેડલ જીતી ચૂકેલા મહેસાણાના મિલ્ખાસિંહે વધાર્યું ગુજરાતનું ગૌરવ. સમાચાર વિગતવાર જોઈએ. અમદાવાદના અપાર પ્રાઇમરી સ્કૂલના બાળકો માટે વિશેષ એવો સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધોરણ 6-8ના બાળકો અસરકારક અને પરિણામલક્ષી શિક્ષણ મેળવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ગણિત અને વિજ્ઞાનના વિષયોને સરળતાથી અને આધુનિક ટેકનોલોજીથી ભણાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ દ્વારા એક નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. સ્કૂલ બોર્ડની 289 શાળાઓના 6-8 ધોરણમાં ભણતા 54,000 જેટલા વિદ્યાર્થીઓને સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામનો લાભ મળશે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી બાળકોને બહુ જ અઘરું લાગતું હોય છે અને એટલે 6, 7 અને 8 ધોરણની અંદર ગણિત અને વિજ્ઞાનના વિષયોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શીખવાડી શકાય એના માટેનો આજે આ કાર્યક્રમ હતો. આખો એ કાર્યક્રમ લાઈવ હતો. ગુજરાતની તમામ શાળાઓની અંદર આ કાર્યક્રમને આપણે લાઈવ બતાવ્યો છે. શિક્ષકોએ સ્ક્રિપ્ટને વગેરે તૈયાર કર્યું છે. શિક્ષકોને તાલીમ પણ આપી દેવામાં આવી છે. જરૂરી તમામ સાધનો શાળાઓ સુધી પહોંચી ગયા છે અને શિક્ષકોએ આ પાઠ કેવી રીતે ભણાવવાનો એની તાલીમ પણ એમને આપવામાં આવી છે અને એના આધારે ઘણા બધા લેસન તૈયાર કર્યા છે. ગણિત અને વિજ્ઞાનના વિષયની સંકલ્પનાઓની સમજ પ્રવૃત્તિ દ્વારા આપવી અને બંને વિષયોનું અધ્યયન પ્રાયોગિક રીતે કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હોવાની માહિતી અમદાવાદ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર જગદીશ ભાવસારે આપી હતી. એલઈડી પર ગ્રાફિક્સ અને વિડીયો દ્વારા અપનારા આ કાર્યક્રમ વિશે શિક્ષકોને પણ વિશેષ તાલીમ આપવામાં આવી છે. સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટ થકી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના જે પ્રજ્ઞાવાન શિક્ષક છે એ પ્રજ્ઞાવાન શિક્ષક એ માત્ર વર્ગખંડના અંદર પોતાની પ્રજ્ઞા નહીં વ્યક્ત કરે, પરંતુ એ પ્રજ્ઞાવાન શિક્ષક એ વર્ગખંડના સીમાડા તોડી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારના અંદર પથરાયેલી મ્યુનિસિપલ શાળાના બાળકોને પોતાની પ્રજ્ઞાનો લાભ આપશે. રાજ્યભરની 32,000 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણને લગતા પડકારોને અવસરમાં ફેરવવા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો રાજ્ય સરકાર અમલમાં મૂકીને વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવાનો અભિગમ અપનાવી રહી છે તેનું આ કાર્યક્રમ ઉદાહરણ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પોલીસ અધિક્ષક ગાંધીનગર તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અનિચ્છનીય બનાવો અટકાવવા માટે નાઇટ પોલીસ પેટ્રોલિંગની સાથે સામાન્ય નાગરિકોને જોડવા માટેની ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી જનરક્ષક યોજના અંતર્ગત પોલીસ અને પ્રજા એક સાથે નાઇટ પેટ્રોલિંગની ફરજ બજાવશે. ગાંધીનગર રેન્જ આઈજી હસમુખ પટેલે આ યોજના અંગે જણાવ્યું હતું કે જનરક્ષક યોજનામાં પોતાની મરજીથી નાઇટ પેટ્રોલિંગ કરવા માગતા નાગરિકો જોડાશે. આ યોજનામાં પ્રથમ તબક્કામાં દહેગામ, રખિયાલ, ડભોડા, ચિલોડા તથા ગાંધીનગરના 100 નાગરિકો સ્વેચ્છાએ જોડાયા છે. જનરક્ષક તરીકે સામેલ થયેલ નાગરિકોને જનરક્ષક લખેલા ટી શર્ટ, વિસલ તેમજ લાઠી આપવામાં આવશે. જનરક્ષકને પ્રતિદિન ચા પાણી માટે ₹20 અપાશે તથા તેમનો ₹1,00,000નો જૂથ વીમો પણ ઉતારવામાં આવશે.
અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ અને આટલા મારા અનુભવના આધારે કહું કે આજે જે લોકોમાં ગભરાટ છે એ અફવાઓના કારણે અને વાતોવાતના કારણે ફેલાઈ રહ્યો છે, અને એના કારણે લોકો કારણ વગરના હેરાન થાય છે, રાત્રે ઉજાગરા કરે છે અને પોતાની નોકરી ધંધાને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે તમામ વ્યવસ્થાઓ કરી છે, જે અફેક્ટેડ ગામડા હતા ત્યાં ગામના લોકોને અને પોલીસ સાથે રહીને પેટ્રોલિંગ કરે છે. લોકોને એટલી જ વિનંતી છે કે કોઈ પણ ઘટના તમને લાગે તો એની વાતો કરવાની જગ્યાએ તમે પોલીસનો સંપર્ક કરો, અમે એની તપાસ કરશું અને તમારી પાસે સાચી માહિતી મૂકશું. મને લાગે છે કે આ વિસ્તારમાં સુરક્ષાનો માહોલ બરાબર છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પોલીસના એક સપોર્ટ માટે અમે અહીંયા જોડાયેલા છીએ. જે ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે તેને શાંત પાડવા માટે અને પોલીસની એક મદદ કરવા માટે અમે આની સાથે અમે સ્વેચ્છાયિક અમે અમારી જાતે જ જોડાયેલા છીએ. કેન્દ્રીય મંત્રીમંડળે કૌશલ્ય વિકાસ અને પરિશ્રમ મિશન માટે એકીકૃત રાષ્ટ્રીય નીતિ અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી અરુણ જેટલી અને કૃષિમંત્રી રાધામોહન સિંઘે પત્રકારોને આ અંગે માહિતી આપી હતી. એક અહેવાલ. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મિશન અર્થે એકીકૃત રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય કૃષિ માર્કેટિંગ યોજનાને મંજૂરી આપી છે. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સિંચાઈ યોજના સંદર્ભે રાષ્ટ્રીય સંચાલન સમિતિની અધ્યક્ષતા કરશે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી કૃષિ યોજના માટે આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બુધવારે મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે પત્રકારોને જણાવતા અરુણ જેટલીએ ઉમેર્યું હતું કે સિંચાઈ યોજનાનો હેતુ દરેક ખેતરને સિંચિત કરવાનો છે. કઈ કૃષિ યોજનાએ હે અલગ અલગ વિભાગોં કે તહેત ચલતી હૈ. કૃષિ વિભાગ કી હૈ કે ડ્રિપ ઇરિગેશન કી પર ડ્રોપ બોર ક્રોપ, વોટર રિસોર્સિસ કી હૈ, ગ્રામીણ વિકાસ મંત્રાલય કી હૈ વોટરશેડ સ્કીમ, ઇન સબ કે બીચ મે એક સમન્વય પેદા કિયા જાયેગા. સાથે સાથે નાણામંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મિશન માટે એકીકૃત રાષ્ટ્રીય નીતિને મંજૂરી આપી છે અને પ્રધાનમંત્રી કૌશલ્ય ઉપર રાષ્ટ્રીય સમિતિની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહે જણાવ્યું હતું કે એકલ સંગઠિત કૃષિ બજારનો શુભારંભ કરવા સરકાર ઉત્સુક છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય કૃષિ બજારના નિર્માણ માટે 200 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ કા એક લોન્ચ કરેંગે હમ ઓર રાજ્યો કો ભી જોડેંગે ઓર ઇસ સાલ 200 કરોડ રૂપિયા ઇસકે લિયે રખા હૈ કી 585 જો મંડિયા હૈ ઉનકો હમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટી કે હેન્ડ્સ ભી ઉનકો દેંગે દો દો ઓર કમ્પ્યુટર કી વ્યવસ્થા કરેંગે તો ઇસ પ્રકાર સે મુજકો લગતા હૈ કી પૂરે દેશ કે અંદર ધીરે ધીરે રાષ્ટ્રીય કૃષિ બજાર કે નેટવર્ક સે પૂરા ભારત કા જો કૃષિ ઉપજ મંડી હૈ જુડને કી દિશા મે હમ બહુ તેજી સે આગે બઢેંગે. કેબિનેટના આ નિર્ણયોથી ખેડૂતોને ચોક્કસ લાભ થશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગૃહમંત્રી રાજનાથસિંહે માધ્યમ કર્મીઓને જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં હુરિયત સાથે વાતચીતનો કોઈ પ્રસ્તાવ નથી. ગૃહમંત્રી રાજનાથસિંહે પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા. ગૃહમંત્રીએ 2 દિવસની કાશ્મીર મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની માહિતી પ્રાપ્ત કરી હતી. તેમણે અમરનાથ જતા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. સબકી બાત સુનને કો તૈયાર હૈ, પૂરી મદદ કરને કો તૈયાર હૈ, લેકિન મેં સભી સે યહ અપીલ કરના ચાહુંગા કી એન્ટી નેશનલ એક્ટિવિટીઝ મેં કોઈ ઇન્વોલ્વ હૈ तो उसका विरोध किया जाना चाहिए, उसका बायकॉट किया जाना चाहिए. सर, इज देयर एनी प्लान टू होल्ड टॉक्स विद हुरियत? अभी ऐसा कोई प्रपोजल तो नहीं है हमारे सामने. जम्मू में भगवती नगर आधार शिविर माथी अमरनाथ दर्शनार्थियों नो बीजो जत्थो रवाना थयो छे. તે અગાઉ ગઈકાલે અમરનાથ યાત્રાળુઓનો પ્રથમ જથ્થો રવાના કરીને અમરનાથ યાત્રાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ કાશ્મીર ખીણ પહોંચીને બાલતાલ અને પહેલગામના રસ્તે યાત્રા કરીને અમરનાથ બાબાના દર્શન કરશે. 59 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 29 ઓગસ્ટે પૂર્ણ થશે. મહેસાણા પોલીસ બેડામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ ગોવિંદભાઈ ભરવાડ મહેસાણાના મિલ્ખાસિંહ તરીકે જાણીતા છે.
भानुभाई भरवाड़ तेमना दौड़वाना कौशल्य ने परिणाम आगामी ऑगस्ट में फ्रांस में आयोजित थनारी आंतरराष्ट्रीय दौड़ स्पर्धा में भाग लेशे। મહેસાણાના આ મિલ્ખાસિંહે રાજ્ય કક્ષાએ 800 અને 1500 મીટરની દોડમાં 20થી વધારે તથા રાષ્ટ્રીય સ્તરે 2 ચંદ્રક પ્રાપ્ત કરેલા છે। ભાનુભાઈએ 2006-2007માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બેંગ્લોર ખાતે એનઆઈએસની તાલીમ પણ પ્રાપ્ત કરી છે। હાલમાં તો ભાનુભાઈ ભરવાડે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતવા માટે બરાબર કમર કસી છે। તેઓ નિયમિત સવારે 2.5 કલાક તથા સાંજે 1 કલાક સ્પર્ધા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે। 26 મેડલ મેં પ્રાપ્ત કરેલ છે અને 2 નેશનલમાં પ્રાપ્ત કરેલી છે અને 4 વખત હાફ મેરેથોનમાં ભાગ લઈ ફ્રાન્સ વર્લ્ડ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2015ની તારીખ 4 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે। એમાં ભાગ લેવા માટે હું 2 ઓગસ્ટ જવાનો છું। વિશ્વભરમાં 21મી જૂનના દિવસે યોગ દિવસની ઉજવણી થઈ હતી, પરંતુ પ્રાચીન કાળથી ભારતમાં થઈ રહેલા યોગને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે પણ યોગની પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે। પાટણ જિલ્લામાં કાર્યરત આરએસએસની લગભગ તમામ શાખાઓમાં સવારે યોગ થઈ રહ્યો છે। સવારના પહોરમાં થતા યોગને કારણે સ્વયંસેવકોને પણ ઘણો ફાયદો થતો હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાની 45 જેટલી શાખાઓમાં 1000 જેટલા સ્વયંસેવકો યોગનું પ્રશિક્ષણ લઈ રહ્યા છે। પોરબંદરમાં યોજાયેલા દૂધ દિવસ પરિસંવાદમાં ખાસ હાજર રહેલા મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં મોટા ઉદ્યોગો જેટલી વાર્ષિક રોજગારી આપી રહ્યા છે તેના કરતાં વધુ રોજગારી પોરબંદરમાં સ્થાપવામાં આવેલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પૂરી પાડી રહ્યું છે। બાબુભાઈ બોખીરીયાએ પોરબંદર જિલ્લામાં વિકાસની વણથંભી યાત્રાને પૂરજોશમાં ગતિ આપવા પોરબંદર જિલ્લા માટે રૂપિયા 4,81,00,000ના વિવિધ સરકારી યોજનાઓના કામોના ખાતમુહૂર્ત પણ કર્યા હતા। પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોરબંદર નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, જિલ્લા આગેવાનો તેમજ ખેડૂતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ શહેરમાં 70 વર્ષ પહેલા રથયાત્રા દરમિયાન ફાટી નીકળેલા તોફાનોમાં કોમી એકતા માટે શહીદી વહોરનાર વસંતરાવ હેગિસ્ટે સ્મારક ગઈકાલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લું મૂક્યું હતું। ગાયકવાડ હવેલી ખાતે બંધુત્વ સ્મારક તરીકે ખુલ્લા મુકાયેલ વસંત રજબ સ્મારકમાં તેમની સાથે સંકળાયેલી વસ્તુઓ, દુર્લભ ફોટોગ્રાફ્સ તેમજ તેમના વિશેની માહિતી 3 માળમાં લોકોને જોવા મળી શકશે। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વસંત રજબનું આ બંધુત્વ સ્મારક લોકો માટે કોમી એખલાસનું પ્રતીક બની રહેશે, તેમજ ગુજરાતનો વિકાસ પણ છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં કોમી તોફાનો થયા નથી તેના પગલે થયો છે। કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલ, પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરી તેમજ રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। ભારત સરકાર દ્વારા ગ્રામીણ સ્વરોજગારીની દિશામાં થઈ રહેલી પહેલને પગલે અનેક સંસ્થાઓ ગ્રામીણ યુવાનો અને યુવતીઓને તાલીમ આપીને પગભર કરવા પ્રયાસ કરી રહી છે। રાજપીપળા ખાતે બેંક ઓફ બરોડા પણ પોતાની બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના માધ્યમથી સામાજિક જવાબદારીઓ અદા કરી રહી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। બરોડા બેંક સંલગ્ન બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન રાજપીપળા દ્વારા આસપાસના 2-3 ગામડાઓની મહિલાઓ સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બની શકે તે હેતુસર સીવણ તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું। વર્ષ 2010માં આ વિકાસ સંસ્થાનની રાજપીપળા ખાતે સ્થાપના થઈ હતી। સંસ્થાન અત્યાર સુધીમાં આસપાસના ગામના 4500 લાભાર્થીઓને તાલીમ આપી ચૂકી છે। તે પૈકી 3035 લાભાર્થી વિવિધ સ્વરૂપે હાલમાં સ્વરોજગારી મેળવી રહ્યા છે। નર્મદા જેવા 50 જિલ્લામાં ભણતર છોડી ચૂકેલા અને ખાસ કરીને શિક્ષિત આદિવાસી યુવક યુવતીઓ તાલીમ યોજનાનો લાભ લઈ રહ્યા છે। લગભગ આ સંસ્થાની સ્થાપના 2010ની અંદરથી કરવામાં આવી છે માર્ચથી, તો અત્યાર સુધી લઈને લગભગ 4,500 જેટલા લાભાર્થીઓને જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવી, જેનાથી લોકો પોતાને પગભર થાય અને પોતાના કુટુંબની અંદર આવક સાધન ઉભા ઉમેરી શકે। મહિલાઓને લગભગ તરોપા ગામની આજુબાજુના ગામોની મહિલાઓને સીવણ કામની તાલીમ 21 દિવસ માટે આપી, કે જેથી કરીને એ લોકો પોતાના ઘરની અંદર સિલાઈ મશીન લઈને નાની મોટી આવક ઊભી કરીને પોતાના કુટુંબની અંદર આવકનું સાધન વધારીને પોતાનું આવક વધારે, કુટુંબને મદદરૂપ થાય। હાલના તાલીમ કાર્યક્રમમાં 21 દિવસ સીવણ તાલીમ આપવામાં આવી હતી। સંસ્થા મરી મસાલા, મોટરસાયકલ રિપેરિંગ, કમ્પ્યુટર ટ્રેનિંગ આપીને પણ સ્વરોજગારી ઊભી કરવા પ્રયાસ કરતી રહી છે। આ સાથે જ આ બુલેટિન અહીં પૂરું કરીએ છીએ। નમસ્કાર।